નમસ્તે, મારું નામ છે મિશિલ પટેલ. આજે આપણે વાત કરીશું સાયન્ટિફિક ટેમ્પર એટલે કે વૈજ્ઞાનિક અભિગમ વિશે. આ કોઈ વિજ્ઞાનના પ્રકરણનું ટાઇટલ નથી, આ એક વલણ છે જે આપણા બધાનામાં હોવું જ જોઈએ. નવા નવા આવિષ્કારો કરવા માટે, આપણી આસપાસ ઘટતી ઘટનાઓને સમજવા માટે, તેમજ આપણા અને માનવતાના વૃદ્ધિ અને વિકાસ માટે સાયન્ટિફિક ટેમ્પર હોવો જરૂરી છે. અને પોતાના દેશ પ્રત્યે આપણી દેશભક્તિ દેખાડવાનો આ એક આગવો માર્ગ છે. ભારતના બંધારણમાં વર્ણવેલી નાગરિકની 11 મૂળભૂત ફરજોમાંથી એક છે ડેવલપ સાયન્ટિફિક ટેમ્પર. આ સાયન્ટિફિક ટેમ્પર શું છે? સાયન્ટિફિક ટેમ્પર કેળવવા માટે તમારું સાયન્સના સ્ટુડન્ટ હોવું જરૂરી નથી. તમે કોઈપણ ક્ષેત્રના વ્યક્તિ હોય, તમે સાયન્ટિફિક ટેમ્પર કેળવી શકો છો. સાયન્ટિફિક ટેમ્પરમાં સૌ પ્રથમ આવે છે ક્વેશ્ચન્સ. તમારા આસપાસ ઘટતી ઘટનાઓ કેમ થઈ રહી છે, તે આ પ્રકારે જ કેમ થઈ રહી છે, તેવા મનમાં પ્રશ્નો ઉદ્ભવવા. વસ્તુને ઉપરથી નીચે પડતા તો સૌએ જોઈ હતી, પરંતુ ન્યૂટનને મનમાં પ્રશ્ન થયો કે ઉપર ગયેલી વસ્તુ નીચે જમીન પર જ કેમ પડે છે, અને ત્યાંથી જ એક નવી શોધ થઈ. પછી આવે છે ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન. ત્યારબાદ આવે છે આ અવલોકનના આધારે પૂર્વધારણા બાંધવી. ત્યારબાદનું સ્ટેપ છે જનરેટ ટેસ્ટેબલ પ્રેડિક્શન્સ. શું આ તમારી પૂર્વધારણા તમને કોઈ આગાહી તરફ દોરી જાય છે? પછી આવે છે એનાલિસિસ, તેનું એનાલિસિસ કરવું અને એક થિયરી ડેવલપ કરવી. અંતે આવે છે કમ્યુનિકેશન. શું તમે જે થિયરી બનાવી એ વર્તમાન થિયરી સાથે સુસંગત છે? આ અમુક પોઈન્ટ્સ હતા જે સાયન્ટિફિક ટેમ્પરને ડિફાઇન કરે છે. આ સાયન્ટિફિક ટેમ્પર કેળવવા માટે સૌથી અગત્યનું શું છે? જે લોકોમાં ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા મરી ગઈ છે, એ લોકો ક્યારેય સારો સાયન્ટિફિક ટેમ્પર કેળવી શકે નહીં. યુ હેવ ટુ બી ક્યુરિયસ. હું અહીંયા કેટલાક પ્રશ્નો રજૂ કરું છું. તે પ્રશ્નો તમે પોતાની જાતને પૂછી જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે તમે કેટલા જિજ્ઞાસુ છો. સૌ પ્રથમ, કે આપણે રાષ્ટ્રગીત કેમ ગાઈએ છીએ? બીજો પ્રશ્ન છે કે આપણે મંદિરમાં પ્રદક્ષિણા કેમ કરીએ છીએ, અને એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જ કેમ કરીએ છીએ? અને ત્રીજો પ્રશ્ન છે કે આપણે બર્થડે કેક પરની કેન્ડલ્સને ફૂંક મારીને બુઝવી કેમ દઈએ છીએ? આપણી સંસ્કૃતિમાં તો જ્યોત બુજાઈ જાય એને અશુભ માનવામાં આવે છે, તો પણ આપણે આવું કેમ કરીએ છીએ? મોટાભાગના લોકો પોતાની જાતને આવા પ્રશ્નો પૂછતા નથી, કારણ કે આવા પ્રશ્નો ક્યારેય પરીક્ષામાં પૂછાવાના નથી. પોતાની આસપાસ ઘટતી ઘટનાઓનું અવલોકન કરતા રહો કે તે આ પ્રકારે જ કેમ ઘટી રહી છે, અને તેના ઉત્તર મેળવવાનો પણ પ્રયત્ન કરતા રહો. આ પ્રકારે જ આપણે સાયન્ટિફિક ટેમ્પર કેળવી શકીશું, જે નવી નવી શોધનો પાયો છે. અંતે, આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના એક્સટેન્ડ કરેલા સ્લોગન સાથે હું મારી વાત પૂર્ણ કરીશ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.